નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. પહેલાં જોઈએ ગુજરાત સમાચાર. મુંબઈમાં આંધી અને તોફાન હોર્ડિંગ પડતા 8 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 100 જેટલા લોકો દટાયા છે. વરસાદથી બચવા આશ્રય લીધો એ છત્ર જ જીવ માટે જોખમી બન્યું. તો ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો ઉપર આશરે 63% મતદાન નોંધાયું છે. વડોદરામાં સ્માર્ટ મીટરમાં 3-4 ગણું બિલ આવે છે. ગોરવા અને અકોટા વિસ્તારના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. વીજ કંપનીના સ્માર્ટ મીટરોના મુદ્દે સુભાનપુરા અલકાપુરી કચેરીએ હલ્લાબોલ થયું. તો અકોટા સબડિવિઝન કચેરીની બહાર 50 સોસાયટીના 1000 રહીશો દ્વારા મોરચો. વાવાઝોડા બાદ કલાકો સુધી પણ લાઇટો નહીં આવતા અંધાર પણ છવાયો. સંજેલી તાલુકામાં સમી સાંજે વાતાવરણમાં પલટો. ધૂળની ડમરી અને તોફાની પવન ફૂંકાવાની સાથે વરસાદી ઝાપટું પણ પડ્યું. તો કમાટી બાગમાં ગ્લો ગાર્ડનની કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં. અમરનાથ યાત્રા 250થી વધુ શ્રદ્ધાળુને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. અર્થતંત્રને ટેકો પૂરો પાડવા ચીન 138 અબજ ડોલરના બોન્ડ્સ વેચશે. સોનું વધુ 500 રૂપિયા ગબડ્યું. 2 દિવસમાં 900 રૂપિયા તૂટ્યું. ચાંદીમાં બે તરફી વધઘટ જોવા મળી છે. ગુજરાતમાં બેરોજગારનું અસલી ચિત્ર. પોલીસ ભરતી માટે અધદ 15 લાખ અરજી. સ્પોર્ટ્સમાં જોઈએ, અમદાવાદની મેચ વરસાદને લીધે પડતી મુકાઈ. ગુજરાત ટાઇટન્સ આઈપીએલની પ્લેઓફ રેસમાંથી બહાર થઈ. ગુજરાતના 21 તાલુકામાં ભર ઉનાળે તોફાની પવન અને કરાની સાથે વરસાદ. 2 દેશોની વચ્ચે આવેલી હોટેલ, 3 દેશોનું ત્રિકોણીય ટેબલ સહિતની વિશ્વની ચિત્ર વિચિત્ર સરહદો. તો કોંગ્રેસની ગેરંટી, લોકોના જીવનમાં ઘર મૂળમાંથી ફેરફાર લાવશે, સોનિયા ગાંધીએ કહ્યું. વડોદરામાં 80 કિલોમીટરની ઝડપે વાવાઝોડું. મધ્ય ગુજરાતને ધમરોળતી ધૂળની આંધી છવાઈ. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ગુજરાત મે માવઠું. રાજ્યભરમાં તોફાની વાવાઝોડાની સાથે ઠેર ઠેર કમોસમી વરસાદ. ગરમી 10 ડિગ્રી જેટલી ઘટી. તો નીટ કચેરીની કલેક્ટરે રિપોર્ટ મોકલ્યા. પરિણામનો નિર્ણય હવે કચેરી લેશે. નીટમાં ચીટ પરીક્ષાની ગેરરીતિ કેસમાં 16 છાત્રોનું પરિણામ અટકાવાશે કે પછી પુનઃ પરીક્ષા લેવાશે તે હાલ પ્રશ્નાર્થ છે. તો અહીંથી રાજકારણ 2009થી બ્રિજભૂષણ જીતે છે અને આ વખતે જાતીય સમીકરણ સાથે નથી. કેસરગંજ અહીં વર્ચસ્વની કસોટી. તો બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપ નેતા સુશીલ મોદીનું નિધન. વાવાઝોડાની સાથે વરસાદ. અડધા શહેરમાં અંધારપટ. દસરથમાં દરવાજો પડતા 5 વર્ષના બાળકનું મોત. તસ્કરોએ દંડ બતાવતા વૃદ્ધ ઘરમાં જતા રહ્યા અને દંડો બતાવ્યો હતો. તો પાડોશીના બંધ મકાનમાંથી 1.16 લાખની ચોરી. એમએસયુમાં 70% સ્થાનિક છાત્રોને પ્રવેશ નહીં અપાય તો જલ્દ આંદોલન કરવામાં આવશે. વાકુળે રોડ પર બુટલેગરનો બર્થડે ઉજવતા ટોળાનું પોલીસ સાથે ઘર્ષણ. પીસીઆર ઘેરી લીધી. અમદાવાદ ગયેલા વૃદ્ધ દંપતીના મકાનમાંથી 1.58 લાખની ચોરી થઈ છે. તો રાજ્યમાં આંધી ને કરા સાથે ગાજવીજ માવઠું. 3 લોકોના મૃત્યુ નિપજ્યા. બિઝનેસ સાયકલ ફંડમાં બેન્ચમાર્ક કરતા ઊંચું 53.7% રિટર્ન નોંધાયું છે. સ્પોર્ટ્સમાં જોઈએ, વરસાદની સાથે ટાઇટન્સની પ્લેઓફની આશા ધોવાઈ. તો પીઓકેમાં રેન્જર્સ તૈનાત. દેખાવકારોએ કહ્યું, પાકિસ્તાનથી આઝાદી ઈચ્છીએ છીએ. ઓસ્ટ્રેલિયામાં 1441 રૂમ ધરાવતો શોન બ્રુન્સ પેલેસ. અહીં 300 વર્ષ જૂનો બગીચો પણ છે. મુદ્દામાલ રજૂ કરવાના કેસમાં વડોદરા કોર્ટે પીઆઈને ફટકારેલી 7 દિવસની સજા હાઈકોર્ટે રદ કરી. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. મુંબઈમાં ધૂળની આંધીની સાથે વરસાદ. 8 લોકોના મોત નિપજ્યા. ઇન્ડોનેશિયામાં આવેલા પૂરમાં મૃત્યુઆંક વધી 43 થયો. 15 લોકો હજી પણ ગુમ છે. દેવું વધી જવાના કારણે લેબર કોન્ટ્રાક્ટરે લૂંટનું તરકટ કર્યું છે. શરૂઆતી ઘટાડા બાદ અંતિમ તબક્કામાં લેવાલીની જોશથી નિફ્ટીએ 22,100ની સપાટી કુદાવી. આણંદમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી. જિલ્લામાં ગાજવીજ વરસાદ સાથે બરફના કરા સાથે વરસાદ જોવા મળ્યો. દાહોદમાં તેજ પવન ફૂંકાતા મકાનોના છાપરા પણ ઉડ્યા છે. તો બ્લેક ટ્રેપલીઝમાં 60 ગાંઠથી સરકારને ચૂનો ચોપડવાનો ધંધો. ખેડા જિલ્લામાં ગેરકાયદેસર ખનન મામલે વડાપ્રધાન પોર્ટલમાં ફરિયાદ. ઉત્તર ગુજરાત અને દાહોદ પંથકમાં તોફાની વરસાદ. વરસાદના કારણે ગુજરાતની પ્લેઓફની આશા ધોવાઈ. બટલર, લિવિંગસ્ટન, વિલ જેક્સ, ટોપલી સ્વદેશ પરત ફર્યા. ધોરણ 10નું 93.60 અને ધોરણ 12નું 87.98 પરિણામ જાહેર. શહેરની સીબીએસઈ શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ.
લોકસભાની 96 બેઠકો ઉપર સરેરાશ 63% મતદાન નોંધાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગંગા સપ્તમીના શુભ દિને વારાણસી બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. સ્થાયી સમિતિના ચેરમેન ડેપ્યુટી મેયરના વિસ્તારમાં તો જવાબમાં ડેપ્યુટી મેયર ચેરમેનના વિસ્તારમાં 11ના મોતનો શોક પૂરો થાય તે પહેલા ખાકીના હપ્તા ચાલુ. દૂધીમતીના ગંદા પાણી ઠાલવી ધાર્મિક આસ્થાની સાથે ખિલવાડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની સામે શિસ્તનો કોરડો વિંછાશે તે હાલ સવાલ છે. સ્પોર્ટ્સમાં જોઈએ તો વીરેન્દ્ર સહેવાગ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યો, એલએસજીના માલિકને ઉધડો લીધો છે. વિદેશી રોકાણકારોએ 10 દિવસમાં 17,083 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા. બોલિવૂડમાં મિસ્ટર એન્ડ મિસિસ માહીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મમાં જાહ્નવી કપૂરની સાથે રાજકુમાર રાવ લીડ રોલમાં જોવા મળશે. મુંબઈમાં વરસાદ 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો, બિલબોર્ડ પડવાથી 3 લોકોના મોત નીપજ્યા. હવામાન વિભાગની આગાહીની વચ્ચે દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અને બફારા બાદ ભર ઉનાળે અષાઢી જેવો માહોલ જોવા મળ્યો. વડોદરામાં સમી સાંજે 80 કિલોમીટરની ઝડપે વાવાઝોડાની સાથે વરસાદ પડ્યો હતો. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. મુંબઈમાં ઘાતક આંધી હોર્ડિંગ પડતા 8 લોકોના મોત, 64 લોકોને ઇજાઓ પહોંચી છે. ચોથા તબક્કામાં 96 બેઠકો ઉપર સરેરાશ 62.31% મતદાન નોંધાયું. સંતફાર્મા રોડ પર કોન્ટ્રાક્ટરની પેવર બ્લોકની હલકી કક્ષાની કામગીરી પકડી હતી તો પીસીઆર વેનને ઘેરાવો કરી બુટલેગરની પોલીસને ધમકી થાય તે કરી લો. એનડીપીએસના ફરાર આરોપીને એસઓજી દ્વારા મહારાષ્ટ્રના માલેગાંવથી ધરપકડ કરવામાં આવી. શહેરના એન્જિનિયરે ચેઇન વિનાની ઇલેક્ટ્રિક સાયકલ બનાવી છે. તો કોટના ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો, રેતી ખનન કેમ અટકાવવામાં આવતું નથી. ગોધરામાં નીટ પરીક્ષાના ષડયંત્રમાં 2 આરોપીઓ 9 દિવસના રિમાન્ડ ઉપર. ચોથા ત્રિમાસિક ગાળામાં મોટાભાગના ટોચના વ્યક્તિગત રોકાણકારોની સંપત્તિ ઘટી છે. સાયબર ક્રિમિનલ્સ દ્વારા સ્મિશિંગની નવી મોડસ ઓપરેન્ડી જોવા મળી. હેલો, તમારા એકાઉન્ટમાં ભૂલથી નાણાં જમા કરાયા છે, પાછા મોકલો. તો વાવાઝોડાની સાથે 14 જિલ્લામાં કમોસમી વરસાદ, 2 લોકોના મોત નીપજ્યા છે. સ્પોર્ટ્સમાં જોઈએ કે કેઆર સામેની મેચ વરસાદના કારણે રદ, જીટી બહાર ફેંકાયું. મુંબઈ ધૂળની ડમરીથી ઘેરાયું, ઠેર ઠેર વરસાદ, જનજીવન ખોરવાયું. તો પીઓકેમાં ઉગ્ર બનતું આંદોલન, સતત ચોથા દિવસે હડતાલ, ધંધા રોજગાર બંધ થયા છે. સોમવારે મોડી સાંજે 7 કલાકે વાતાવરણમાં પલટો આવ્યો, વીજળી પડી, તોફાની પવનો પણ ફૂંકાયા. શહેરમાં 80 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનની સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો. તો આ હતા અત્યાર સુધી ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.